નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગોલ લક્ષમાં. આજે આપણે પ્રશ્ન નંબર 1ની વાત કરવાના છીએ અને કુલ ગુણ 80નું જે સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે, ન્યુ ગાલાનું સામાજિક વિજ્ઞાન એમનું આપણે વાત કરીશું. અને આ વિડીયોમાં આપણે એ સેક્શનની વાત કરવાના છીએ, એ પણ બધા પ્રશ્નપત્રનો, જે 1 થી 5 પ્રશ્નપત્ર છે જેમના તમને એનું સોલ્યુશન નથી આપેલું તેમની વાત કરીશું. આ ન્યૂ ગાલા છે, તો ન્યૂ ગાલા પ્રમાણે આપણે એને સોલ્યુશન કરીશું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મેપ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે જેનું નામ છે મેપ સોલ્યુશન એપ્લિકેશન. આ મેપ સોલ્યુશનવાળી એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવશે. તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે જણાવવાનું પાછા ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ વિભાગ એથી. તો વિભાગ એ તમે જુઓ તો પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કયું છે, તો ત્યાંથી શરૂઆત કરીશું આપણે. તો ચલો શરૂઆત કરીએ આપણે. તો પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર તમે જુઓ તો કયું છે, કુંભારનો ચાકડો. ભવભૂતિએ લખેલું જે છે તો એ કયું લખેલું છે, ઉત્તર રામચરિત્ર. ભવભૂતિ દ્વારા લખાયેલું જે કાવ્ય છે તો એ કયું છે, ઉત્તર રામચરિત્ર. પ્રથમ કુંભારનો ચાકડો. કોણાર્કનું સૂર્યમંદિર કાળા પેગોડા. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ. સૌથી વધુ ઊની મિલો જે તમને જોવા મળતી હોય તો ક્યાં જોવા મળે છે, પંજાબમાં જોવા મળે છે. નેગ્રીટો અથવા તો નેગ્રીટો જાતિના લોકો ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ છે, તો એ કઈ રીતે પ્રાચીન નિવાસીઓ છે, તો ખરું ખજુરાહોના મંદિર ચોગઠ યોગીનું મંદિર છે, તો ખરું. રાષ્ટ્રીય વેપાર એ વૈશ્વિક સંસાધન છે, તો ખરું. આંતરરાષ્ટ્રીય ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 23 અભયારણ્ય છે, તો ખરું. ભારતમાં સૌપ્રથમ રેલવે 1958માં થઈ, તો ખોટી વાત છે. મોહેંજોદડોનો અર્થ શું થાય છે, તો મોહેંજોદાડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો, એટલે આ આવશે આન્સર. જળ એક જગ્યા છે, મર્યાદિત સંસાધન છે. રેલવે માર્ગ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે, તો બીજું. દેશમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે, તો કયા દેશમાં, વિકાસશીલ દેશમાં. ઈસવીસન ખાલી જગ્યામાં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં આવી હતી, તો 1991માં. પૃષ્ઠીય જળનો નદીનો સ્વરૂપ કયો છે, તો નદીઓ. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહી લોકો શું કરે છે, તો સંગ્રહખોરી કરે છે. એક યુવતી એકલી જઈ રહી હતી, કેટલા સામાજિક તત્વો એને હેરાન કરતા હતા, તો ત્યારે 181 નંબર પર ડાયલ કરશે. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે, તો આતંકવાદ તે વૈશ્વિક સમસ્યા છે. ભારતમાં સમાજમાં પરિવર્તન લાવવાનું મુખ્ય પરિબળ કયું છે, તો મુખ્ય પરિબળ છે સાક્ષરતા. ચલો, શાના કારણે સમગ્ર પૃથ્વીનું જીવાધોરણ ધબકતું રહે છે, તો કેના કારણે, શાના કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે, તો કેના કારણે છે, સમાજને કારણે. કોઈ નીતિએ ભારતની ઔદ્યોગિક ઢાંચાની કિંમત તોડી નાખી હતી, તો અંગ્રેજોની નીતિને કારણે. ઓકે, ભારતીય તંત્રમાં નાણાંનો પુરવઠો કોણ પૂરી પાડે છે, તો RBI. આતંકવાદ કયા પ્રકારની સમસ્યા છે, તો વૈશ્વિક સમસ્યા છે. અહીંયા આપણે આગળ સવાલ જોયો છે વૈશ્વિક. ચલો, શાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે, તો લોકોની સામાજિક વૃત્તિને કારણે. હા, એ પાછું કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, આ 21 નંબરના આન્સર. ચલો, પ્રશ્ન નંબર 2 જોઈએ અને એનો વિભાગ એ જોઈએ, તો સીડીઓનું નૃત્ય કયું છે, કે જે સીડીઓનું નૃત્ય કરે છે, તો ધમાલ નૃત્ય. ઓકે, ચલો, 1 લાખ શ્લોક છે એ કેમાં છે, મહાભારતમાં છે. હુમાયુનો મકબરો છે તો એ ક્યાં આવેલો છે, મુઘલ સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. પછી શ્રી હેમચંદ્રાચાર્યનું ગ્રંથાલય ક્યાં આવેલું છે, તો પાટણમાં આવેલું છે. અને તાંબા ગાળાનો ઉદ્યોગનો એકમ ક્યાં આવેલો છે, તો ઘાટશિલામાં આવેલો છે. ચલો, આ હતું તમારું MCQ, એટલે મીન્સ જોડકા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત છે, તો માતૃમૂલક દ્રવિડોમાં છે, તો ખરું. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ છે, તો ખરું. ઓકે, ભૂમિ જળ ગોચર વગેરે વિરલ સંસાધન છે. ભૂમિ જળ અને ગોચર એ વિરલ સંસાધન છે, ખોટું. અનામત જંગલોના દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે, ખોટું. રણ પ્રદેશમાં હાથી શ્રેષ્ઠ બોજવાહક છે, તો ખોટું છે. ઓકે, દ્રવિડો માતૃમૂલક હતા. આ આર્યો અને દ્રવિડો છે એ માતૃમૂલક હતા વધારે, એટલા માટે, રાઈટ ને. ચલો, નદીઓના પ્રદેશ અને આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ આપણે જોઈએ તો કેવા પ્રકારનો છે, કે સિંધુ સપ્તસિંધુની. ધરો યોજના ક્યાં આવેલી છે, તો સાબરમતી યોજના. ઈમેલ, ઈ કોમર્સ અને મુદ્રિત લેવડદેવડ વગેરે ખાલી કારણે ઝડપી બન્યું છે, તો ઇન્ટરનેટને કારણે. ખાલી જગ્યામાં આર્થિક નિર્ણય ભાવતંત્રને આધાર લેવાય છે. આર્થિક નિર્ણય ભાવતંત્રને આધારે લેવાય છે આર્થિક નિર્ણય, તો એ કેમાં લેવાય છે, બજાર પદ્ધતિમાં. ચલો, આગળ જોઈએ. WTO વિશ્વ વેપાર સંગઠનનો ભેદભાવ વગર ખાલી જગ્યા વેપારને પ્રોત્સાહન આપ્યું છે, તો કયા કેને પ્રોત્સાહન આપ્યું છે, આંતરરાષ્ટ્રીય વેપારને. ભારતમાં કયું રાજ્ય તેના
સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ધરાવે છે? તો પંજાબ. કયો આન્સર આવશે? પંજાબ આવશે આન્સર. ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. જાતિભેદ નાબૂદ માટે કયું અભિયાન ચલાવવામાં આવે છે? તો બેટી બચાવો. ભારતીય સામાજિક સંરચના કઈ રાત ઉપર આધારિત છે? તો જ્ઞાતિવાદ. પ્રતિષ્ઠ વર્ષ દ્વિજય વિશ્વ દિવ્યાંગ દિવસ કયા દિવસે ઓળખવામાં ઉજવવામાં આવે છે? તો 3 ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. ઓકે. વિશ્વ ભારત પવન ઉર્જા મેળવતો કેટલામો દેશ બની ગયો છે? તો પવન ઉર્જા મેળવતો આપણો 5મો દેશ છે. શણ કાપડની મોટાભાગની મિલો કઈ નદીના કિનારે છે? તો હુગલી. હુગલી. ઓકે. કયા અર્થતંત્રમાં ઉપભોક્તિઓને વિચારસરણી પ્રવૃત્તિ છે? અર્થતંત્રમાં ઉપભોક્તવાદીની. તો બજાર. ધર્મની દ્રષ્ટિએ ભારત કેવું રાજ્ય છે? તો ધર્મનિરપેક્ષ. વિભાગ એ મૃણાલિની સારાભાઈ તો કેની સાથે રિલેટેડ છે એ તમારે કહેવાનું છે. તો ચલો જોઈએ. પૂર્વનું માન્ચેસ્ટર જો કોઈ હોય તો અમદાવાદ છે. રાષ્ટ્રીય સંગ્રહાલય છે તો એ ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું છે. અજંતાની ગુફા છે તો એ ક્યાં આવેલી છે? મુંબઈમાં આવેલી છે. મહારાષ્ટ્ર, મુંબઈ મહારાષ્ટ્ર. કલહણ છે, કલહણ દ્વારા લખાયેલું છે તો રાત તિરંગીણી છે. અને મૃણાલિની સારાભાઈ છે તો એ કયા નાટ્ય સાથે છે? તો ભરતનાટ્યમ સાથે રિલેટેડ છે. ચલો આગળ જોઈએ. તો ખરા ખોટા. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 3 સિંહોની આકૃતિ છે તો આ ખોટું લખવાનું છે. 4 સિંહોની આકૃતિ છે. ચલો. વિહાર એટલે બૌદ્ધ મઠ કહેવામાં આવે છે, ખરું. કાળી જમીન ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે, ખરું. ગીધ એ માનવીની સફાઈ કામદાર છે તો ખરું. ભારતમાં 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે, ખોટું. ભારત વર્ષ ગુફા સ્થાપત્ય મનુષ્યનો ખાલી જગ્યા ગણાય છે, સૌંદર્યધામ, ગિરિધામો કે તીર્થધામો? સૌંદર્યધામો. ભૂમિગત જળમાં સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યા કરવામાં આવે છે સિંચાઈ માટે. વેપાર તુલના આકાર બનાવવા સરકાર કયા પ્રોજેક્ટની કરી છે? તો મેક ડિજિટલ વેપાર સરકાર પ્રોજેક્ટ કર્યો છે તો મેક ઇન ઇન્ડિયા. ખાલી જગ્યાના મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે તો મિશ્ર અને આર્થિક પદ્ધતિ હોય તો ભારત. પર્યાવરણની જાગૃતિ અંગે ઈસવીસન ખાલી જગ્યામાં પ્રથમ પૃથ્વી પરિષદ યોજવામાં આવી હતી? તો પ્રથમ પૃથ્વી પરિષદ 1972. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્મારક પાસે કઈ નદી છે? તો નર્મદા. દર વર્ષે 15મી માર્ચ વિશ્વમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? તો વિશ્વ ગ્રાહક દિવસ તરીકે, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. મહિલા સશક્તિકરણ વર્ષ કયા વર્ષે બહાર પાડવામાં આવ્યું? તો મહિલા સશક્તિકરણ વર્ષ તો 2002. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતો ઉપર આધાર રાખવામાં આવે છે? તો અસ્પૃષ્ટા. ભારત બંધારણને પ્રત્યેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે? તો ટોટલ અધિકાર કેટલા આપેલા છે? 6. કઈ ધાતુને ગેલેના કહે છે? તો ખબર છે આપણને, ગેલેના માટે કોની માટે હોય છે, વપરાય છે, આ શબ્દ તમારે લખવાનો છે. અતિશય ઘોંઘાટને કારણે મનુષ્ય શેનો અનુભવ કરે છે? તો એને શું થાય છે અતિશય ઘોંઘાટને કારણે? બુદ્ધિમાં અથવા તો એની જે શ્રવણ શક્તિ હોય એ નાશ પામે છે. સરકારે કયા પુરવઠાને કારણે ભાવ વધારાની વૃદ્ધિનું કારણ વધે છે? તો નાણાકીય. ભારતમાં સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? જ્ઞાતિવાદને આધારે છે. કેને આધારે છે? જ્ઞાતિવાદ. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4. તો વિભાગ 4માં તમે જુઓ તો લાકડાના હિંચકા ક્યાં બનાવવામાં આવે છે? તો સંખેડા. તુલસીદાસ દ્વારા લખાયેલું હતું રામચરિત્ર માનસ. અઠીસિંહના દેરા અમદાવાદ. જૂનાગઢમાં નવધન કૂવો. અને ભારતની સિલિકોન વેલી કોને કહેવામાં આવે? બેંગલુરુને કહેવામાં આવે છે. હિમાલયની ગિરિમાળા ભારતની દક્ષિણ સીમાએ આવેલી છે? તો ખોટું છે. ઇલોરાની ગુફા મહારાષ્ટ્રમાં આવેલી છે તો ખરું છે. પડખાવ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે તો ખરું છે. ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રોની કુલ સંખ્યા 12 છે, ખોટું છે. ગુજરાતમાં પાવાગઢ સાપુતારા અંબાજી ખાતે રોપવે ઉપલબ્ધ છે તો ખરું છે. મસ્જિદના સ્તંભવાળો ઓરડાને શું કહેવામાં આવે છે? તો લીવાન શું કહેવામાં આવે છે. પછી મધ્યપ્રદેશમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર રાજ્યોની ખાલીગાર યોજનાનો લાભ મળેલો છે? તો મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રને નર્મદા. કેનો? વેપારી પ્રવૃત્તિ ખાલીયા પ્રકારની પ્રવૃત્તિ કહે છે. વેપારી પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની પ્રવૃત્તિ છે. ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષણ વગેરે પ્રવૃત્તિને ખાલીયા પ્રવૃત્તિ કહેવામાં આવે છે? તો આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ચલો. વિશ્વ ખાલીયાના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 5 જૂનને. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો મુખ્ય સ્ત્રોત છે નદી અથવા તો વૃષ્ટિ જળ કહેવાય. શું કહેવામાં આવે? વૃષ્ટિ જળ આવે છે. ગ્રાહક
બહાર પાડેલું હોય તો કયું છે? ઇનસાઇડ. કયું બહાર પાડેલું છે? ઇનસાઇડ. ભારતીય મૂળ કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલો છે? તો અમર્ત્ય સેન. બંધારણના કયા આર્ટિકલમાં અસ્પૃશ્ય નાબૂદીની વાત કરી છે? તો આર્ટિકલ નંબર 17. નીચેનામાંથી કઈ માહિતીનો ઇનકાર કરી શકાય નહીં? કરી શકાય છે તો કેની? રાષ્ટ્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વની બાબતોની. આજના સમયમાં રાષ્ટ્રની આર્થિક વિકાસની કરોડરજ્જુ કોને ગણાય છે? તો લોખંડ અને પોલાદને. લોખંડ અને પોલાદ. કયા ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી કહે છે? તો કપાસને. હવે ઓકે, એ આઈએસઓની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે? તો જીનીવા. ચલો, કયા દેશમાં ક્રાંતિ પ્રેરણા લઈ ભારત નક્સલવાદી આંદોલન શરૂ કર્યું હતું? તો પશ્ચિમ બંગાળ. ચલો આગળ જોઈએ, પ્રશ્ન નંબર 5. અને વિભાગે લીલા રંગનો ચણિયો. તો લીલા રંગનો ચણિયો ક્યારે પહેરે છે અને શું કહેવામાં આવે છે? કુમિન કહેવામાં આવે છે. સંગીતની ગંગોત્રી કોને કહેવામાં આવે છે? તો સોમવેદને કહેવામાં આવે છે. કીર્તિ તોરણ છે તો એ વડનગરમાં આવેલું છે. ધોળકામાં મલાવ તળાવ આવેલું છે. મુસાફરો માટે રેલવેના ડબ્બા પેરમ્બુરમાં બનાવવામાં આવે છે. ચલો આગળ જોઈએ, આગળ જોઈએ તો મસ્જિદના, સોરી આગળ જોઈએ આપણે. ભારતીય આર્ય સમાજની વાત કરીએ તો આર્ય સભ્યને નિર્માણ નોર્ડિક લોકો હતા. આર્ય સભાના નિર્માતાને નોર્ડિક લોકો કહે છે. અરે નોર્ડિક, યસ રાઈટ. ભીમદેવ પહેલાં રાણી ઉદયમતીએ પાટણની રાણીની વાવ બનાવેલી છે. રાઈટ. જમીન એટલે સેન્દ્રિય પદાર્થોનું ઝીણા કણોવાળા કઠણ પડ. ખોટું. ભારતમાં વાઘ સિંહ કુદરતી આવાસ વિચરે છે. ખરું. રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ જવાબદારી રાજ્ય સરકારની હોય છે. તો ખોટું. ચલો આગળ જોઈએ, ગુજરાતમાં પંચાસર મંદિર ક્યાં આવેલું છે? તો પંચાસર મંદિર શંખેશ્વર. ભાખરાનગર યોજના ક્યાં આવેલી છે? તો ભાખરાનગર યોજના છે એ સતલુજ રિવર ઉપર. સતલુજ, હા ઓકે. પંજાબને દરિયા કિનારે મળતો નથી તેથી તે ગુજરાતમાંથી આયાત કરે છે મીઠું. ચલો, દેશની કુલ આવકને ખાલી જગ્યા કહેવામાં આવે છે? દેશની કુલ આવકને, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ઈસવીસન ખાલીમાં ભારતે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કર્યો હતો 1981. આગળ જોઈએ તો ગ્રાન એનિટેકનું નિર્માણ કઈ નદી પર કરવામાં આવ્યું હતું? તો ગ્રાન એનિટેક નદી છે તો કાવેરી નદી ઉપર. ખાદ્ય પદાર્થની ગુણવત્તાનું નિયમિત શૈક્ષિક સંસ્થા કોઈ કામ કરતી? તો BIS. માનવ વિકાસના અહેવાલ 2015 મુજબ વિશ્વમાં 188 દેશો પૈકી કયો દેશ પ્રથમ ક્રમે છે? તો નોર્વે. ભારતમાં એક ખાલીગા ધર્મી છે. ભારત એક બહુધર્મી દેશ છે. માનવ હકોનું ઘોષણાપત્ર કોને ઘોષિત કર્યું હતું? તો માનવ હકનું ઘોષણાપત્ર છે યુનેસ્કો દ્વારા ઘોષિત કરવામાં, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા, સોરી ઓકે. માનવીનો સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? તો કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? તાંબુ. દમાસ્ક શું બનાવવા માટે ભારતમાં લોખંડની આયાત કરવામાં આવતી? તલવાર. પછી પ્રાચીન સમયમાં અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના કોને કરી હતી? તો કૌટિલ્ય. કોને કરી હતી? કૌટિલ્ય. અને પોતાની સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકો સહકાર પ્રવૃત્તિ ચળવા તેને બળવાખોર કહે, બળવાખોરી. ઓકે, તો આ તો પાંચે ચેપ્ટરનો વિભાગ એનું સોલ્યુશન.